નવસારી શહેરમાં આજે વહેલી સવારથી જ શરૂ થયેલા વરસાદને પગલે પાલિકાની પ્રી મોનસૂન કામગીરીની પોલ ખુલી જવા પામી છે। નવસારી શહેરમાં આજે વહેલી સવારે મોસમનો પહેલો વરસાદ વરસતાની સાથે જ શહેરના તમામ રસ્તા ઉપર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા, જેને લઈને પાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રી મોનસૂન કામગીરીની પોલ ખુલ્લી પડી જવા પામી હતી। આ ઉપરાંત પાલિકા દ્વારા ચોમાસા પહેલા કરવામાં આવતી ગટરોની યોગ્ય સફાઈ ન થઈ હોવાને કારણે પ્રથમ વરસાદનું પાણી રસ્તા ઉપર ફરી વળતા શહેરના તમામ રાહદારી અને વાહન ચાલકોએ હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો। જ્યારે રોડ પર ભરાયેલા પાણીને જોતા રાહદારીઓએ તો પગે ચાલીને જવું કે પાણીમાં તરીને જવું તેવું હાસ્યાસ્પદ પરિસ્થિતિમાં મુકાયા હતા। હજુ તો મોસમના પ્રથમ વખત જ પડેલા વરસાદને પગલે નવસારી પ્રકાશ ટોકીસ સામે આવેલા ગરનાળામાં વરસાદી પાણી ફરી વળતા અને બીજી તરફ રેલવે ફાટક બંધ હોવાથી રાહદારીઓએ નવસારી તરફથી જલાલપુર અને જલાલપુર તરફથી નવસારી તરફ કેવી રીતે આવવું તે બાબતે મૂંઝવણમાં મુકાયા હતા। નવસારીથી જલાલપુર તરફ જવા માટે બનાવવામાં આવેલો ઓવરબ્રિજ ઘણો લાંબો હોય અને રેલવે ફાટક બંધ હોય રાહદારીઓએ બંને તરફ અવરજવર કેવી રીતે જેવા પ્રશ્નોને લઈ ખૂબ જ મુશ્કેલીમાં મુકાયેલા જોવા મળ્યા હતા। ત્યારે ઉલ્લેખનીય છે કે નવસારી શહેરમાં સવારથી પડી રહેલા વરસાદને પગલે અનેક સ્થળોએ પાણી ભરાયા હતા। તેમાં નવસારી વિજલપુર મત વિસ્તારમાં આવતા વોર્ડ નંબર 13ના દેવીના પાર્કના રસ્તા પર પણ પાણી ભરાઈ ગયા હતા। આ વિસ્તારમાં જ નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રમુખ મિનલ દેસાઈ અને ધારાસભ્ય રાકેશ દેસાઈ પણ અને ત્યાંથી રોજ તેમનું આવવા જવાનું થાય છે। ત્યારે પ્રશ્ન ઉભો થાય છે કે પાલિકા પ્રમુખના વિસ્તારમાં જ પાણી ભરાયા હોય અને ગંદુ પાણી ડ્રેનેજમાંથી બહાર આવી રહ્યું હોય ત્યારે બીજા વિસ્તારની તો વાત જ શું કરવી। જો પ્રમુખનો વિસ્તાર જ ગંદકીથી ખદબદતો હોય ત્યારે બીજા વિસ્તારને ન્યાય ક્યારે મળશે એ પણ વિચાર કરવા જેવી બાબત છે। નવસારી શહેરમાં નગરપાલિકાના પ્રમુખ એટલે કે શહેરના પ્રથમ નાગરિકની હાલત જ કફોડી હોય તો નવસારી અને જલાલપુરના રાહદારીઓ પાણી ભરેલા ગરનાળામાંથી પસાર થાય બહુ મોટી વાત ન કહેવાય એવી વાતને લઈને લોક ચર્ચા ઉઠી હતી। રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।